આપ બધાની વચ્ચે મા ભગવતી દેવી દશામાં માનવાની અંદર મા ભગવતી આઈ કરણી નું જેને એમ કે માથે ચાર હાથની સાયા જેવા અમારા અભિષેકભાઈ રાઠોડ ના આંગણે બાલ પરંગ નું અને એમાં ભોળાધામ રાજાજી દાદા અને તેજાજી દાદા સાનિધ્ય ની બાલપાથી અમારે દાન બાબા ઉભો ધર્યા છે. આપ બધો ક્ષત્રિય સમાજ છે. જોરદાર એક વાર બે હાથ ઊંચા કરી તાળી ના ટુકડા હાથ ઉઠાવી લો. જોજો બોલો શ્રી કરણી માતની જય. કરણી કરણી જગ કહે હરણી દુખ હજાર તું તપે મેહા ધણી આય નોંધા રાનો આધાર પરગટ પર ચાળી કરનાલ માળી ખમ્મા તુને ખમ્મા ખમ્મા તુને લાખન છુડાયો
અભ્યાસંગ એમને કદાચ ભાવ ભરી ભરીને કદાચ આમંત્રણ આવ્યું હશે ને ભાઈ, તારા મારા ધર્મે દોઢ છોડી છે ભાઈ, નકર દાડો ઉગે દસ વાયક આવે ભાઈ, પણ ભાવ વને હું દોડું નહીં ભાઈ. સુખો ભાઈ, અને ચયો ભાવ ઉગી નીકળ્યો એ કહું ભાઈ, 2.5 વર્ષથી કોક માજી મારી માળા જપી જપીને થાકી જાય છે ભાઈ. શું કહો ભાઈ, જેમ સબરીએ રામની રાહ જોઈ હતી ને ભાઈ, એક મુન્નો નિહાગો હતો, એક દી ભોળાથી દાદાને તેડાવવા છે ભાઈ. આ એ ભાવે કગરે આવ્યો છું ગોવિંદભા, શું કહું છું ભાઈ. અને જો એનો ભાવ કદાચ મારા નારાયણના પગ લગીને પોકી ગયો હોય ભાઈ, અને આજ આવ્યો છું, જો આંકડા હવળા હવળા ના નાખી દઉં એટલે હું ગંગાબાનો દીકરો મટી દઉં ભાઈ. એટલે આય મેલું ને આય ઝપાટીયું ફરે એ માન ન કરવાનું ભાઈ. રાવળદેવ એક કલમ બને બોલવું છે ભાઈ, વેણ જોતું બતાવવા ના કરતા ભાઈ, આઠ દસ ના બનાવ, ખાલી છ બનાવી દો ભાઈ. શું કહો ભાઈ, અને આજ કદાચ જે કામની વસ્તુ હશે ને ભાઈ એ જ અહીં રોકાય ભાઈ, બાકી જો બસકુ બાંધીને કદાચ ભોગાવવામાં ખારમાં ના ભંડારી દઉં તો મારું અહીં આવું નકામું પડે. રાવણદેવ હા દાદા, ગોવિંદભા જગત કદાચ ધૂણો ન તો એવું કે ખમા મારી વસ્તી ને ભાઈ, પણ હું ભાણગઢનો રાજા હતો ભાઈ. શું કહો ભાઈ, પહેલાં મારી પ્રજા ને પછી મારી પરજા ભાઈ. શું કહો ભાઈ, પરજાના ઘરે સૂલો હળગે ને વાળું કરીને હોવા નહીં ને ભાઈ, ત્યાં લગીને વિક્રમસિંહનો દીકરો ભડખુંય ના ફરે ભાઈ. કોઈ ખોટા વાયદા કોઈને કર્યા નહીં ભાઈ, અને મેં કર્યું એવું ક્યાંતો નહીં ભાઈ. તમારો મારી ઉપરનો ભાવ પાક્યો હોય ને ભાઈ, તાર તેમ મારા દરવાજે આવી શકો, નકર કામ નહીં ભાઈ. શું કહું ભાઈ, પૂછેલું કોઈ દાડો બોલતો નહીં ભાઈ, અને સાંભળેલું કોઈ દી વાત માંડતો નહીં ભાઈ, પણ કદાચ અહીં આવ્યો છું ભાઈ, આ લીમડાવાળીની મહેર બની ગઈ છે ભાઈ. શું કહો ભાઈ, ગણીન કદાચ મન બે વરા હાલો ભાઈ. શું કહો, જો આમના ભાવમાં કભાવ ના પડે તો ભાઈ, તંત્ર મંત્ર જાણતો નહીં ભાઈ, પણ આ તો મારા ઠાકરનું વેણ બન્યું છે ભાઈ, અને આ કળિયુગમાં કદાચ લપસી ના જાય એવી આંગળી ઝાલું ભાઈ, અને દુનિયાને જો કદાચ ગુલાટ ખવડાવે એવા ભૂવા પાણીમાં ના તૈયાર કરું તો એટલે મન ધરમ ના કહેતા હતા હો ભાઈ. શું કહું છું ભાઈ, એટલે કદાચ આવડા કદાચ નાના છો ભાઈ, પણ 4 કિલોમીટર રેન્જમાં હું લશ્કર લઈને ઉભો રહું છું ભાઈ. શું કહું ભાઈ, સીમાડે નીકળું ને ભાઈ, શેરીએ શેરીએ મારા સેનાપતિ ઉભા હોય ભલામાં, ચમ મારી મિલકતમાં કોઈ આવ્યું નહીં ભાઈ. હા હું તો રાહ જોઉં છું ભાઈ કે કોક આવો માયકા લાલ ભાઈ. શું કહું ભાઈ, એ બેલની જગ્યાએ જો ઊંધો 3 મહિના ના લટકાવું મન ધરમ ના ગયા દાદા. ગોવિંદભા મજા બોલું છું ભાઈ. શું કહું ભાઈ, પ્રવીણભાઈ અહીંયા આયાનું ભાઈ, અને અત્યારે તો કદાચ ઓનલાઈનની દુનિયા છે ભાઈ, કદાચ ઘરે હુતા હુતા કોઈ જોતું હોય છે ને એના કદાચ કાને જો મારા શબ્દો પડ્યા હોય છે ભાઈ, અને એની કદાચ માઠી વેળા બને ભાઈ. શું કહું પ્રવીણભાઈ, જગતનું દેરું તો કદાચ 5 વાગે આવીને ઊભું રહે ભાઈ, આ વિક્રમસિંહના દીકરાને કદાચ શંકા પડે ને ભાઈ, ટકો મારજો જો લમણે હાથ ફેરવવા ના આવું તો એટલે હું ગંગાબાનો દીકરો મટી જાઉં. એ વગાડજો ભાઈ, ખૂબ મજા કરું છું.
પરતા બાપજી કદાચ લીલા લીમડા વાળી જેવી પુને પાકી જઈ હોય ભાઈ, અને મારા મહાદેવના ઘરેથી સહી થઈ હોય ભાઈ. શું કહું, એક જ વાર દોઢ લઉં છું, જગત ઘોડી હમી હાંધનો નહીં બેસી જતો ભાઈ. શું કહું, નકર અભ્યાસંગ ભાઈ આયા ને ભાઈ, તરઘરા એવું બોલ્યા હતા કવિરાજ કે આ દાદા બોલ્યા ને ચાર વાગે આવું બનશે તેમ ધૂણવા આવશો ભાઈ. એટલે આ દોઢના ભરોસે જઉં છું ભલામણા, અને કદાચ અહીંથી રોડે સરતા કદાચ મારું મોત લખ્યું હોય ને ભાઈ, તો આ દોટ જીવું તો આ લગી ભગવા નહીં દઉં, મારો રામ નહીં ભગવા દે ભાઈ. એટલે જગતમાં દોઢની કિંમત છે ભાઈ, અને એ દોઢના ભરો હે નહીં જઉં છું ભાઈ. સાચું હોય છે ને ભાઈ, તો આટલું કદાચ 5 વર્ષનું બાળક હશે તો એ માથું નમાય ભાઈ, પણ જગતે જે આ બધું ભરી ભરી બસકા બાંધ્યા છે ને ભાઈ, થોડી મારા રામને નવરાશ લેવા દે ભાઈ. શું કહું, 100 વર્ષથી પ્રવીણ ભાઈ ધૂણું છું ભાઈ, કોઈ દાડો મારો 5 પૈસાનો વ્યવહાર નથી બન્યો ભાઈ. ઘરેથી કદાચ છોકરાને 20 રૂપિયા વાપરવા આલ્યા હોય ને ભાઈ, અને અમે કદાચ મોટા ના હોય ને તો એ 3-3 વર્ષના એમને સા મેલીને પીવડાવી દે ભલામણા. એટલે આ એ 900 વર્ષ મોર અમારો વડવો જે વાઈન જ્યો ને ભાઈ, આ એના ફળ પાક્યા છે ભાઈ. એટલે ધૂણે ન્યાલ થઈ જવાતું નહીં ભાઈ. શું કહું ભાઈ, તમાશા બતાવીને તો વાદી ખુશ કરે છે ભાઈ, એ ન ખાદરવાનું મારે ભાઈ. જલા મારા પ્રભુના પુને પાકી ગયા ભાઈ. રાવળદેવ એવડે નારાયણ મારા 90 આવી ગયો ભાઈ. શું કહું ભાઈ, અને મારો પ્રભુ એવું કહે છે ભાઈ, અને હું ભાણગઢનો રાજા એવું બોલું છું ભાઈ. શું કહું ભાઈ, કે માયા મારા પાયા રહ્યા ને ભાઈ રાવળદેવ, માયા મારા પાયા રહ્યા ને એ પતાળ પૈકી એના મૂળિયા સોમનાથે જ્યાં ભાઈ. શું કહું ભાઈ, એટલે જગત એમ કે મૂળિયા કાઢી નાખું ભાઈ, એટલે બધું ફરતા બધાને આવડે ભાઈ, પણ ધરતીમાં ચમના ધમરોળા હોય ને ભાઈ તો એ માથા મેલો તો આવડે, એમના વાંહે વાડે ઉભા ઉભા વાતો કરીએ ના થાય ઓ ભાઈ. અને કોકની આબરૂ ઢાંકવા હાટું ખપી ગયેલો ધરમ છું ઓ ભાઈ. અને જો આ કદાચ હો ગાડી વાંહે ફરે છે ને ભાઈ, જો આમને કદાચ રંજાડે રાતે 1 વાગે ઘોડે પલાણ ના નાખું તો હું ગંગા બાલો. Yeah.
આપજી હા